सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। ये सच्चिदानंद રેડી દાદા છે કે યસ 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 ફાઇન અમે કેવા પુણ્યશાળી ભગવાનની દીપકાજી શું કહ્યું? આ જૂનું છે, નવું નવું મોકલવાનું, નવું પ્લે કરવાનું છે. ઓકે, આઈ ડોન્ટ હેવ ધેટ નાઉ. મેં મોકલી દીધું છે તમને, તમને ખબર હું પ્લે કરું નહીં તો. ઓકે ઓકે, આઈ હેવ ડાઉનલોડેડ ધેટ. ઓકે ઓકે, આવ્યું કે હું કરું? તમે કરો, આઈ નીડ ટુ ડાઉનલોડ ઇટ. ઓકે ઓકે, ફાઇન ફાઇન, નો પ્રોબ્લેમ. વન મિનિટ. અવાજ આવે છે? પુણ્યશાળી ભગવાન ની ભૂમિકા નિહાળી, તમે કેવા પુણ્યશાળી ભગવાન ની ભૂમિકા આધે નિહાળી, અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી, અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની જાવી ભાળી.
ભજવી ભૂમિ ઉપર નામ જૈષું ભૂમિ કા ભજવી ઉપર દાદાન જૈષ ભુવનિદ્રાની આંખો છોડીને સમીત ગાને ચીર થઈશું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે આ રાખ્યું છે. કવિરાજ શ્રીને જ્ઞાન મળ્યું, દાદાની કૃપા થઈ. પહેલામાં પહેલું પદ જે હતું તે અંધારા કોટી વર્ષના હતા, એ છે અંધારા કોટી વર્ષનું. દેવોને આહ્વાહન સર્વસ્વ અમારું અર્પણ છે. અને આ પદ કે જે એમનું જીવન હતું, જે બધી સમસ્યામાંથી પસાર થતા હતા, એમાં જ્ઞાન મળવાથી, દાદા મળવાથી, જ્ઞાન મળવાથી, તે અક્રમ વિજ્ઞાન મળવાથી સીધી ભગવાનની ભૂમિકામાં આવી ગયા. એટલે દાદા આપણને ફરી ફરી કહેતા હોય છે ને, કીધું છે કે પરમાત્મા યોગ મળ્યો છે. અને એમ કીધું કે તેમાં જ આપણે સ્થિર થવાનું છે. તો આ આપણે ભગવાનની ભૂમિકા ભજવતા શીખવાનું છે. બીજી બધી બહુ ભજવી, અને એમાં એક વસ્તુ બહુ સરસ એમ કીધું છે કે જે ભૂમિકા ભજવવાની આવી, દીકરા તરીકે, દીકરી તરીકે, બેન તરીકે, ભાઈ તરીકે, મિત્ર તરીકે, સખી તરીકે, મધર તરીકે, ફાધર તરીકે, નણંદ તરીકે, ભત્રીજા તરીકે, જે જે બધા સંબંધ આવ્યા સાસુ સસરા સ્વરૂપે, એ બધામાં આપણે મનમાની કરી હતી, એના માટે બગડ્યું હતું, એ ભૂમિકા બી આપણે સરખી ભજવી શક્યા નથી. અને એ નહીં થવાથી આ બધી ઉપાધિ એટલે ગનેગારી ઊભી થઈ. ગનેગારી એટલે કર્મ બંધાયા, એટલે ના ગમે તોય સાંભળવું પડે, ના ગમે તોય બોલવું પડે, ના ગમે તોય ખાવું પડે, ના ગમે તોય પહેરવું પડે, ના ગમે તોય ફરવું પડે. આ બધી બાબતમાં દાદાજીને બોજો લાગતો હતો. આપણને કોઈ બાબતમાં એવો કોઈ બોજો લાગતો નથી. ખાવાની વાત આવે એટલે તો ઓહો, ખોળામાં પાણી આવવા માંડી જાય. ફરવાની વાત આવે એટલે એટલો બધો ઉલ્લાસ આવી જાય કે વાત ના પૂછો. એવી જ રીતે પહેરવા કરવા બધામાં. પણ આ ભગવાનની ભૂમિકામાં આપણને બેસાડી દીધા, અને દાદાએ આજ્ઞા પણ આપી દીધી, આજ્ઞામાં રહીને ભગવાનની ભૂમિકા ભજવી જાણજો. પોતાનો પરમાત્મા યોગ કૃપાથી મળ્યો છે તે સમજણ અને પુરુષાર્થથી સાધી લેજો, તો આપણને ખબર પડે કે આપણે આટલા બધા આબાદી ભારતની જેને દુનિયાની, એમાં આપણને દાદા ભગવાન મળવા કે દાદા ભગવાનનું વિજ્ઞાન પ્રાપ્ત થવું, એ સંપૂર્ણ અસામાન્ય વસ્તુ છે. 11મું આશ્ચર્ય દાદા ભગવાન માટે કીધું છે, એ 11મા આશ્ચર્યમાં આપણા બધાનું પણ એ આશ્ચર્ય સમાયેલું છે. કોઈ ઠેકાણું નહીં, ઠામ નહીં, ઠેકાણું નહીં. અને આપણને આ ભૂમિકામાં બેસાડ્યા જ, હવે ભજવી જાણો. અને ભજવતા ભજવતા પોતાને પોતાનું અહીંયા જે પછી આ બીજા પદમાં જે આપી છે વાત, ભૂમિકા ભજવી ભૂમિ ઉપર. કઈ ભૂમિ ઉપર? અવિનાશી ભૂમિ ઉપર. અવિનાશી ની ભૂમિકા ભજવવાની, કેવળ જ્ઞાનની ભૂમિકા ભજવવાની, સિદ્ધ ભગવંતોની
અનુભૂતિ કરવી અહીંયા આ વિનાશી દેહમાં, સળગતા દેહમાં, ઉપાધિવાળા કર્મોમાં સંપૂર્ણ સમાધિ. શિવજીનું નીલકંઠ આપણે જાણીએ છીએ, તે મહાત્માને દાદાએ નીલકંઠ બનાવ્યા છે કૃપાથી. હવે આપણે સમજણથી નીલકંઠ થવાનું છે, એટલે એક બાજુ નીલકંઠ થઈએ અને આપણને બીજી બાજુ એ જ દાદા ભગવાનનો, એ જ શ્રીમંદર સ્વામી ભગવાનનો, શ્રીમંદર સ્વામી પ્રભુનો અહીંયા અનુભવ નહીં થાય તો ત્યાં જવાની ટિકિટ નહીં મળે. એટલે દાદાના અમર દેશે, અમર એટલે જન્મ મરણથી મુક્ત થયા, આપણને કર્યા, મરવાનો ભય જતો રહ્યો. મરવાનો જેને ભય જતો રહ્યો એને જીવવાનો ભય ક્યાં રહે? અચ્યુતાનંદજી, જેને મરવાનો ના ભય પછી એને રે. જીવવાનો ભય તો રહેતો હશે. બહુ સરસ, મોહ નિંદ્રાની આંખો ચોળીને. હવે આજ્ઞાથી આજે આપણી રહી ગયેલો ડિસ્ચાર્જ મોહ છે, ચારિત્ર મોહ છે, વર્તન મોહ છે, એને આ ભગવાનની ભૂમિકામાં બેસીને જેવો હોય તેવો નોય મારો, અને આ ભૂમિકા ભજવી જાણવાની છે. અને સમકિત જ્ઞાન એટલે, સમકિત એટલે સાચી સમજણની થી આપણે અંદર સ્થિર થતા જઈશું. એ સ્થિરતા એ અસંગતાનો સ્વાદ છે. સંગી ક્રિયા અને ભલ ભલા ભાત ભાતના ભોગવટાને ભોગવ શું કહેવાય, અસરોથી સંપૂર્ણ સ્થિર, એ સ્થિરતાનો અનુભવ કરવાનો છે. એ સ્થિરતા જોતા લોકોનું એ કલ્યાણ થશે. સુકાનંદજી બોલજો તમે થોડું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મહાવીર ભગવાનના સમયમાં જે પેલો દાખલો છે, પેલા સાધુ મારે તપસ્યા કરતા હતા અને એને કીધું કે તમારા કેટલા ભવ બાકી રહે, ભગવાનને પૂછીને આવજો. એટલે ભગવાન કહે કે જે જાળવીને જે તપસ્યા કરે છે એટલા ભવ જ એમના બાકી છે. એ વાત સાંભળીને એ સાધુ મારે તો ઉછળવા માંડ્યા, નાચવા માંડ્યા. તો પેલો પૂછે કે કેમ તમે નાચો છો? તો કે મારો મોક્ષ નક્કી થઈ ગયો. શું થયો? મારો મોક્ષ કહેવાય. મોક્ષ આટલા જ નક્કી બહુ થઈ બાકી ગયો. રહ્યા ઝાડુ. હા, આ ઝાડુ પર જેટલા પાંદડા બાકી રહ્યા છે એટલા જ બહુ મારા બાકી રહ્યા. એટલે કે હું મોક્ષ મારો નક્કી થઈ ગયો. એ વાત સાંભળીને એને એટલા બધા અંદર ઉલ્લાસ આવે છે કે એ નાચવા માંડે છે, સાધુ હોવા છતાં પણ. તો આપણે તો દાદાએ કહી પણ દીધું છે કે મેક્સિમમ 15 ભવ કે સમજે ને. તો આપણે તો એટલો બધો ઉલ્લાસ હોવો જોઈએ અંદર કે ભાઈ કે આવા જ્ઞાની પુરુષનો ભેટો થવો આ કડીકાળની અંદર, આ પંચમારાની અંદર, અને એમાંય પાછો આ મોક્ષ નક્કી થઈ ગયો. દાદાએ સિક્કો મારી આપ્યો કે હવે તમારે ખાલી આ 5 આજ્ઞામાં તમે રહેજો એટલે તમારું બધું આગળ ચાલે રાખશે. તો કે એટલો બધો ભાઈ ઉલ્લાસ પરિણામ. એટલે કોઈ પણ વસ્તુનું જો અંતરાય આવતો હોય ને અંતરાયનો તૂટવાનો જો તોડો હોય તો એનું મુખ્ય કારણ ઉલ્લાસ અંદર હશે તો બહારના કઈ પણ અંતરાય હશે બધા તૂટી જશે. એટલે આત્મા પર જે અંતરાય છે એ બધા અંતરાય તૂટવાનો મુખ્ય રસ્તો કયો છે? તો ભાઈ જેટલું ઉલ્લાસ પરિણામ હશે એ ઉલ્લાસ પરિણામથી જ અંદર બધા અંતરાયો તૂટી જાય એવા છે, સમજે ને. કારણ કે ઉલ્લાસમાં જેટલું ઉલ્લાસમાં આપણે રહીશું કે હો અમને શું મળ્યું શું મળ્યું શું મળ્યું, તે ઉલ્લાસથી જ બધા અંતરાયો તૂટી જાય એવા છે એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. અંતરાયો અને કર્મો ભસ્મીભૂત થાય. હવે આ ચંદન કર્મ માસી પ્રસંગ. પહોંચે છે ને. ચંદન માસી, અ સંજીવભાઈ, ચંદન માસી નું અનમ્યુટ કરો, બે શબ્દ બોલો માસી. કોણ કોણ? જય સચિદાનંદ. ચંદન માસી સચિદાનંદ બોલો. જય સચિદાનંદ નહીં, તમે બોલો, બે શબ્દ બોલો, આ બધાને આશીર્વાદ આપો. અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભામિનકા નિહાળી, તમે એવા આશીર્વાદ આપો. શું કીધું, બોલો. શું કીધું અમે કેવા હનુમાનજી? પુણ્યશાળી છીએ, ભગવાનની હા, ભૂમિકા આ દેહે દિહાળી, એવે કેવા પુણ્યશાળી છીએ. પુણ્યની તો કઈ વાત જ થાય એમ નથી ને. એ તો સાચવી રાખ્યો છે કબાટમાં, વાપર્યા વગર તમને માસી આટલું બધાને આપીએ છીએ. આશીર્વાદ આપો. હા, બધાના આશીર્વાદ, ખૂબ ખૂબ અમે તો આશીર્વાદ. આપ્યા છે, અમે તો આપીએ છીએ આશીર્વાદ. કોઈ મહાત્મા કોઈ થોડા બે શબ્દ બોલે ને તમને હિંમત આવે પછી. તમે બધા ખૂબ દાદા દેવા થાજો અને બધાનું કલ્યાણ કરજો. જય સચ્ચિદાનંદ.
જય સત્યાનંદ. જય સચિદાનંદ. જય સત્યાનંદ. જય સચિદાનંદ. આગળનો પ્રોગ્રામ આખા દિવસનો સંવાદ હશે ગુજરાતી.